नमस्कार मित्रों, हूँ छू कोमलकुमार शाह। आ वीडियो में आपणे ते जोवाना छे के आपणे कई रीते आपणा पोताना डेटा ने सिक्योर करी शकीशुं, सिक्योर राखी शकीशुं अने कई रीते एनो बेकअप लईशुं। कारण के मित्रों, आजना जमानामां डेटा ज इम्पोर्टंट छे। लैपटॉप चोराई जशे के बगड़ी जशे के हार्ड डिस्क खराब थई जशे, कंई पण थशे, या तो तमारुं मशीन बंद थई शके, कंई पण प्रॉब्लम आवी शके, એનો કોઈ વાંધો નથી। તમારા પાસે ડેટા છે તો તમે કોઈ પણ કામ કરી શકશો। મિત્રો, ઘણા બધાને એવા પ્રોબ્લેમ ફેસ થાય છે કે મશીનની અંદર જ ડેટા હતો અને હવે એ મશીન જ નથી ચાલતો યા એ હાર્ડ ડિસ્ક જ નથી ચાલતી, તો એ કન્ડિશન છે ને એકદમ ક્રિટિકલ થઈ જાય છે। પછી એ હાર્ડ ડિસ્ક રિકવરીના જેટલા પૈસા લોકો માંગે ને તેટલા આપણે આપવા પડે છે। આપણે એવી પેનડ્રાઈવમાં ડેટા કોપી કરેલો હતો કે જે પેનડ્રાઈવ જ ઉડી ગઈ ને પેનડ્રાઈવનો ડેટા 99% રિકવર થતો નથી। એટલે આ બધી કન્ડિશન્સ આપણી સાથે ના થાય એના માટે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જે લોકો નવા યુઝર છે તેના માટે ખાસ આ વિડીયો બનાવેલો છે। જે લોકો ઓલરેડી યુઝ કરે છે એ લોકોને બેકઅપ લેતા પણ આવડતું હશે, એને કોપી કરતા પણ આવડતું હશે, પણ જે નવા યુઝર છે તેના માટે ખાસ કે કઈ રીતે તમે તમારા ડેટાની કાળજી લઈ શકશો। તો ડેટા બેકઅપ માટે ટેલીની અંદર તમે ટેલી જ્યારે બંધ કરો છો, કંપનીને તમે અહીંયાથી ક્લોઝ કરશો, શટ કંપની કરશો, એટલે અહીંયા છે ને બેકઅપ નામનો એક ઓપ્શન આવે છે। તમે પહેલું બેકઅપ એક અહીંયાથી પણ લઈ શકો કે અહીંયા તમને પૂછે છે કે સોર્સ એટલે ક્યાંથી કંપનીની તમારી સિલેક્ટ કરવાની છે એન્ડ ડેસ્ટિનેશન એટલે બેકઅપ ક્યાં લેવાનું છે। હવે ઓલવેઝ છે ને સોર્સ અને ડેસ્ટિનેશનના ડ્રાઈવ હંમેશા અલગ રાખવા, ડ્રાઈવ હંમેશા અલગ રાખવા, કે તમારે છે ને તે એક ડ્રાઈવ જો કરપ્ટ થાય ને તો બીજા ડ્રાઈવમાંથી એટલીસ્ટ તમે રિકવર તો કરી શકો। એટલે અહીંયા સપોઝ કે હું ડી ડ્રાઈવમાં મારું છે તો સી, અને મહેરબાની કરીને કોઈપણ દિવસ ટેલીનો ડેટા યા સોફ્ટવેર યા બેકઅપ સી ડ્રાઈવ પર રાખવું નહીં। કારણ કે વાયરસના કારણે કંઈ પણ પ્રોબ્લેમ આવશે તો સૌથી પહેલાં તમારું સી ડ્રાઈવ ફોર્મેટ થશે, એટલે સી ડ્રાઈવ પર તો કંઈ જ નહીં રાખવું। એઝ ફોર એક્ઝામ્પલ, હું અહીંયા જે છે તો ઈ ડ્રાઈવની અંદર હું ટેલી બેકઅપ નામનું એક ફોલ્ડર બનાવું છું, બરાબર, અને મારે બેકઅપ આની અંદર જોઈએ છે। તો અત્યારે આ ફોલ્ડર મારું બ્લેન્ક છે, અહીંયા હું જે છે તો ડેસ્ટિનેશનની અંદર એ પાથ કંટ્રોલ અલ્ટર અને વી, ટેલીમાં કોપી માટે કંટ્રોલ અલ્ટર સી છે અને પેસ્ટ માટે કંટ્રોલ અલ્ટર ને વી છે, એટલે હું અહીંયા આપી દઉં છું તો એ મને બતાવશે કે કેટલી કંપની છે। તો મારે અહીંયા એક જ કંપની છે, એન્ટર આપીશ, એટલે આનો બેકઅપ છે તે થઈ ગયો નાનો હતો, એટલે શું છે કે બેકઅપ એક જ મિનિટમાં થઈ ગયો, નહીં તો ટાઈમ લાગે। એટલે અહીંયા તમે જુઓ તો આ બેકઅપની ફાઇલ મારી બનીને આવી ગઈ છે। હવે આપણે માર્ક કરીએ કે આ બેકઅપને મારે રિસ્ટોર કરવું હોય તો કામ કરવા માટે, તો ખૂબ જ સરળ છે। અહીંયાથી ખાલી રિસ્ટોર બટન આપણે ક્લિક કરીશું તો કઈ તારીખે કેટલા વાગે બેકઅપ લેવાયેલું હતું તેનો ટાઈમ પણ તમને અહીંયા બતાવે છે। હવે આ બેકઅપ સિવાય બીજો કોઈ રસ્તો ખરો? તો કે હા, અને એ રાખવો જોઈએ કે તમારે તમારા ટેલીના ફોલ્ડરમાં જઈને, એઝ ફોર એક્ઝામ્પલ આ, અને એના ડેટા ફોલ્ડરમાં જઈને આ આખું જે છે ને તેને તમારે કોઈ બીજા સેફ ડ્રાઈવ પર કોપી કરીને પેસ્ટ કરી રાખવું જોઈએ। સપોઝ કે મેં ડી ડ્રાઈવમાં મારું ટેલી છે એના ડેટા ફોલ્ડરમાંથી મેં આ ફાઇલને કોપી કરી લીધી, કોપી, અને ઈ ડ્રાઈવમાં મેં જ્યાં ટેલી બેકઅપ રાખેલું છે એને હું અહીંયા પેસ્ટ કરી દઈશ, એટલે મારી પાસે બેકઅપ પણ છે અને ઓરિજિનલ ફોલ્ડર પણ છે। એટલે મારે ગમે ત્યારે કામ કરવું હશે તો બેકઅપ રિસ્ટોર પણ કરી શકાશે અને ફોલ્ડરમાંથી પણ થઈ શકશે। અને ઘણા બધા લોકોને મેં સલાહ આપી છે કે રોજ સાંજે કંપની બંધ કરો ને, કામ બંધ કરો ને, તે પહેલાં આને કોમ્પ્રેસ કરીને ઝીપ કરી દેવાની, અને તમારું જે મેઇલ આઈડી હોય, એઝ ફોર એક્ઝામ્પલ મારું મેઇલ આઈડી આ છે,
એ મેલ આઈડીમાં તમારે આને મેલ કરી દેવાનો. સપોઝ કે આ મેલ આઈડી છે મારું, તો અમારે ત્યાં કેવી સિસ્ટમ છે કે જે સાંજે બંધ કરે એણે રોજ સાંજે જે છે તે મેલ કરી દેવાનો. એટલે એઝ ફોર એક્ઝામ્પલ હું અહીંયાથી એને સીધો મેલ કરી દઈશ કે VSS પર જ મારા પર અને બીજા કોઈ અન્ય આઈડી પર કરવો હોય તો કરી દેવાનો કે ટેલી ડેટા બેકઅપ, તારીખ લખી દેવાની કે 13/23/8/2017 બેકઅપ લેવાયેલું છે, અને સબ્જેક્ટમાં કંઈ નહીં તો આપણે આટલું લખી શકીએ કે બેકઅપ ફાઇલ, બરાબર. અને પછીથી એ ઝીપ ફાઇલને એટેચ કરી દેવાની છે. મિત્રો જો ઘણા લોકો કહે છે કે ફોલ્ડર એટેચ થાય, ફોલ્ડર એટેચ નથી થતું, એટલે ઝીપ ફાઇલ જ થાય છે. એટલે એ મારું જે ફોલ્ડરની જે ઝીપ ફાઇલ છે તે મેં અહીંયા ડેટા બેકઅપમાં રાખેલી હતી. અને આ ઝીપ ફાઇલ હું સીધી એટેચ કરી દઈશ આની સાથે અને આને સેન્ડ કરી દઈશ. એટલે મિત્રો આનાથી શું થયું કે આ ડેટા મારો અહીંયા બેકઅપમાં આવી ગયો. એટલે એની વેર એની ટાઈમ મને ગમે ત્યારે પણ જરૂરત પડશે તો આ બેકઅપ હું અહીંયાથી રિસ્ટોર કરી શકીશ. તો મિત્રો આમ આજે આપણે આ વિડીયોમાં જોયું કે કઈ રીતે આપણે આપણા ડેટાને સિક્યોર કરી શકીએ. તો પહેલું તો અહીંયાથી બેકઅપ લઈ શકીએ, બીજું જે છે તે આપણે એ ફોલ્ડર આખું કોપી કરી શકીએ આ રીતે અહીંયા, અને ત્રીજું કે આ ફોલ્ડરને રાઈટ ક્લિક કરીને ઝીપ કરીને સેન્ડ ટુ ઝીપ કરીને આપણે એની એક ઝીપ ફાઇલ બનાવી દઈએ અને એને મેલમાં એટેચ કરીને મોકલાવી શકીએ, જેથી મારે જ્યારે પણ જરૂરત હોય ત્યારે અહીંયાથી આ ડેટાને હું ડાઉનલોડ કરી શકીશ. તો મિત્રો આમ તમે પણ તમારા ડેટાનું રેગ્યુલર બેકઅપ લેતા રહો. રેગ્યુલર જે છે આ ડેટાને તમે એકથી વધારે જગ્યા પર રાખો, કારણ કે જ્યારે આ ડેટા ઉડી જાય છે ને હાર્ડ ડિસ્કના પ્રોબ્લેમના કારણે, વાયરસના પ્રોબ્લેમના કારણે, પાવર ફ્લક્ચ્યુએશનના કારણે, અને જો આપણી પાસે બેકઅપ નહીં હોય ને તો ત્યારે મેં જોયું છે કે બધાની પોઝિશન એટલી ખરાબ થઈ જાય છે કે આટલા બધા ડોક્યુમેન્ટ્સ પાછા લાવવા ક્યાંથી ને એની એન્ટ્રી કરવી ક્યાંથી. તો મિત્રો આમ આજે જોયું કે કઈ રીતે બેકઅપ લઈ શકાય. મિત્રો તમારે જે પણ પ્રોબ્લેમ લાગતા હોય તે પ્રોબ્લેમ અમને આના પર મેલ કરો, આના પર મેસેજ કરો, વોટ્સઅપ કરો, એના વિડીયો બનાવીને અમે તમારા સુધી પહોંચાડીશું. તમારો એક જ પ્રયત્ન છે કે વધારેમાં વધારે લોકો સુધી અમે સાચું, સારું અને સમયસર પ્રોપર નોલેજ પહોંચાડી શકીએ, કારણ કે બધા અમારે ત્યાં ટ્રેનિંગમાં નથી આવી શકતા. અને આ રીતે અમે બધા લોકો સુધી અમારી વાત અને ટેલીની સારી ટ્રેનિંગ કરી રહ્યા છે. તો થેન્ક યુ વેરી મચ, આભાર.